સાતની અંદર તમે ધોરણ સાતમાં એક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કર્યો હતો. યાદ કરવાની કોશિશ કરજો કે જે પ્રવૃત્તિ હતી, જેમાં એક એવી પ્રવૃત્તિ કીધી હતી કે મારી પાસે કોઈ એક કાપડનો ટુકડો હોય, તો આ કાપડનો ટુકડો છે, આ કાપડનો ટુકડો મેં સંશ્લેષિત એટલે કે જે માનવ સર્જિત દ્વારા બનાવવાનો છે, એટલે સંશ્લેષિત રેસાઓનો છે, રેસાઓનો ટુકડો. અને જ્યારે મેં એની બાજુમાં બીજો ટુકડો લીધો, તો આ જે કાપડનો ટુકડો છે એક પ્રકારના કુદરતી ઊનમાંથી બનેલો, કુદરતી રેસાઓનો ટુકડો. અમે બે ટુકડાઓ આગળના ધોરણની અંદર તમે આવી પ્રવૃત્તિ કરી ચૂક્યા છો અને એ તમને વિદ્યાર્થી મિત્રો યાદ પણ હશે. તો આપણે થોડુંક રિવિઝન માની લઈએ કે સંશ્લેષિત રેસાઓનો ટુકડો, એની સામે મેં કુદરતી રેસાઓનો ટુકડો રાખેલો છે. હવે આ બંને ટુકડાને હું દહનની પ્રક્રિયા એટલે કે જે પદાર્થ છે એના તાપમાને સળગવા લાગે, તો એ આપણે પદાર્થને કેવું કહીએ છે, દહન કહીએ છે. જે સળગવા લાગે છે એને શું થયું કહેવાય, દહન થયું કહેવાય. તો આપણે એ દહનની પ્રક્રિયા છે આના બે ટુકડાઓ વચ્ચે કરવાની છે. એ દહનની પ્રક્રિયા બાદ શું ભેદભાવ જોવા મળે છે એનું આપણે શું કરવાનું છે, અવલોકન. તો આ અવલોકન તમે ધોરણ આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે સંશ્લેષિત રેસામાંથી બનેલો ટુકડો એને જો દહન કરીએ તો એમાં આપણે શું ફેરફાર જોવા મળે. જ્યારે એની સામે રાખેલો કુદરતી રેસાઓનો ટુકડો છે અને એના જો દહન ચાલુ કરીએ તો એમાં આપણે શું ફેરફાર જોવા મળે. તો બંનેની સરખામણી કરીએ તો આપણે શું ભેદભાવ જોવા મળે છે આગળના ધોરણની અંદર અવલોકન આપણે શીખી ગયા. તો આ ધોરણની અંદર ખાલી આપણે ભેદભાવ જાણવાનો છે કે કુદરતી રેસામાંથી બનેલો છે એ ટુકડો અને જ્યારે સંશ્લેષિત રેસાઓમાંથી બનેલો ટુકડો છે તો બંનેની અંદર શું ભેદભાવ જોવા મળે છે. અહીંયા પ્રવૃત્તિ કરવાની નથી, ખાલી પ્રવૃત્તિને યાદ કરવાની છે કે જે તમે ધોરણ 6 ની 7 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. તો હું સંશ્લેષિત રેસાઓના ટુકડાની નીચે કોઈ પણ સ્ટવ અથવા તો કોઈ પણ એવા દીવા વડે હું એને શું કરીશ, દહન કરીશ. અને એની સામે ઊનનો ટુકડો રાખેલો છે કે જે એક પ્રકારના કુદરતી રેસાનો બનેલો અને એનું હું દહન કરીશ, તો બંનેની અંદર મને શું ભેદભાવ જોવા મળશે. તો થોડાક સમય બાદ હું અવલોકન કરીશ, તો જે સંશ્લેષિત રેસામાંથી બનેલો ટુકડો છે એ ટુકડાનું અવલોકન કરતા મને એવું માનવું પડે કે જે ટુકડો છે એ પીગળી જાય છે અને જ્યારે ઊનમાંથી બનેલો કે જે એક પ્રકારના કુદરતી રેસાનો ટુકડો છે એ પીગળતો નથી, સીધો સળગી અને એક પ્રકારે અવશેષ તરીકે આપણે સ્વરૂપે જોવા મળે. જ્યારે અવશેષ સ્વરૂપે ન જોવા મળતો પીગળી જાય છે. તો સંશ્લેષિત રેસાની ખામી એ, એટલે ઘણી વખત આપણા ઘરમાં મમ્મી હોય તો એ દરમિયાન સ્ટવ આગળ છે આવા કપડાં પહેરીને જવાનું કે નહીં, કારણ કે આ જે કાપડ છે, જે શર્ટ છે, ટી શર્ટ છે, તો એ ઘણી વખત સળગે તો એ શરીર સાથે શું થાય છે, ચોટી જાય છે. આ એક મોટો ગેરફાયદો શેનો, પોલિએસ્ટર કે જેને આપણે બીજું કહીએ છીએ અથવા તો એક્રેલિક. એટલે આનો મોટો ગેરફાયદો શું કે જે આપણે આ સંશ્લેષિત રેસાઓ છે એ શું થાય, શરીર સાથે ચોટી જાય. એટલે આવા શર્ટ કે ટી શર્ટનો આપણે જે દહનની પ્રક્રિયા ચાલુ હોય તો એ દરમિયાન એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેથી કરીને આપણે નુકસાન પહોંચે નહીં. હજી આમાં આગળ ભણીએ, અભ્યાસ કરીએ તો હવે આપણે પોલિએસ્ટર વિશે સંપૂર્ણ માહિતી મળી. હવે એના પછીનો એક શબ્દ બાકી છે જે અથવા કરી અને મેં શું લખ્યું, એક્રેલિક. તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો કે એક્રેલિક શું છે. આપણે પોલિએસ્ટરની ખબર પડી ગઈ કે જેમાં કાપડ છે કડક રહે છે, જલ્દીથી ચોળાઈ જતું નથી, પહેરવા માટે ઉત્તમ છે, કે જે પ્રમાણમાં કેવું હોય, સસ્તું હોય, કારણ કે આને માનવ સર્જિત દ્વારા બનાવવામાં આવેલું છે. ઊન કરતા કેવું રહેશે આ કાપડ, સસ્તું. પછી પીઈટી ની બોટલની આપણે વાત કરી કે આ પણ એક પોલિએસ્ટર પ્રકારનું જાણીતું ઉદાહરણ કયું છે, પીઈટી, કે જેમાંથી બાટલીઓ, વાસણો, વાયરો, આ બધી જ વસ્તુઓ છે પીઈટી ની બનેલી હોય છે. પોલિએસ્ટર ને આપણે શબ્દનો સંધિનું કહ્યું કે જે બે શબ્દ જોડાઈને એક શબ્દ બને છે, પોલિએસ્ટર, પોલી પ્લસ એસ્ટર. એના વિશે અભ્યાસ કર્યો.
એના પછી આપણે કાપડ છે દહનની પ્રક્રિયા કે જે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ તો એના વિશે વાત કરી. હવે એના પછી આવે છે એક્રેલિક કોનેગર. તો એક્રેલિક નામનો શબ્દ આપણે અભ્યાસ કરવો છે. તો એક્રેલિક છે એ આપણે શિયાળા દરમિયાન તમને ઠંડી હોય તો ઠંડી લાગવા સમય તમે એવા ગરમી વાળા હૂફ લેવા માટે તમે ધાબળાનો ઉપયોગ કરો. ધાબળા ધાબળા પછી એવા ઓસા ધાબળા છે, સાલ છે, આવી બધી કે જે ગરમ વસ્તુઓ હોય ને શિયાળા દરમિયાન તમને ઠંડી વાય છે તો એ દરમિયાન આવે તમે વસ્તુઓનો ઓઢવા માટે તમે એનો ઉપયોગ કરો છો જેથી કરીને તમને શરીરની અંદર શું મળે, હૂફ મળે. તો આવી બધી જ વસ્તુઓ છે એક પ્રકારના કુદરતી રેસામાંથી બનેલી હોય એવી વસ્તુઓ લાગે. આ વસ્તુઓ બનાવેલી હોય તો આ વસ્તુઓ શેમાંથી બનેલી હોય, કુદરતી ઊન, કુદરતી એટલે કે જે ઊન માંથી બનેલી હોય તો એવી આપને લાગે છે પણ હકીકતમાં આ વસ્તુઓ ઊન માંથી બનેલી હોતી નથી. કુદરતી રેસા જેવી દેખાય છે પણ કુદરતી રેસા હોતા નથી. તો એ રેસા ક્યાં હોય, એક પ્રકારના એક્રેલિક હોય કે જે એ આપને રેસા દેખાય છે એને આપણે એક્રેલિક કહીએ છીએ, જે કુદરતી રેસા જેવા દેખાય છે પણ હકીકતમાં એવા હોતા નથી. તો આપણે એક્રેલિક ની વાત લખીએ કે જે જે વસ્તુઓ કુદરતી રેસા જેવી દેખાય છે પણ હકીકતમાં તેવી હોતી નથી તો તેવા રેસાઓને એક્રેલિક કહે છે. આ આપણી એક્રેલિક ની વ્યાખ્યા મેં તમને ઉપર ઉદાહરણ આપી દીધું. ધાબળો છે, સાલ છે કે જે આવી બધી ઘણી બધી વસ્તુઓ છે કે જેનો આપણે ઓઢવા માટે ઉપયોગ કરીએ છીએ તો એ ઓઢવા માટે ઉપયોગ કરતા હોય તો આપણે વાસ્તવમાં કેવી દેખાતી હોય, કુદરતી રેસા જેવી, પણ હકીકતમાં કુદરતી રેસા હોતા નથી. પણ કેવો હોય છે, એક્રેલિક રેસાઓ કે જે એક પ્રકારના કુદરતી રેસા જેવા દેખાય છે અને એના પ્રમાણમાં કુદરતી રેસાના પ્રમાણમાં આ રેસાઓ છે એ કેવો હોય છે, પ્રમાણમાં સસ્તા હોય અને ગ્રાહકોને પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ હોય છે. આવી બધી વસ્તુઓ છે એ એક પ્રકારે એક્રેલિક ની બનેલી હોય છે. તો પોલિએસ્ટર અને એક્રેલિક ની આપણે વાત કરી ચૂક્યા છીએ તો આપણે ત્રણ પ્રકાર છે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીનો જે પ્રકાર આવે છે કે જેને આપણે એક પ્રકારે નામ હતું સંશ્લેષિત, જેને આપણે કૃત્રિમ રેસાઓ કહીએ છીએ, અને બીજું શું હતું અને પ્લાસ્ટિક. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરીશું. અસ્તુ, જય હિન્દ.